ઉમરગામ તાલુકાના નારગોલ બંદરનો વિકાસ કરવાની માંગણી કરતું એક આવેદનપત્ર વલસાડ જિલ્લા મત્સ્ય વિભાગના અધિકારીને આપવામાં આવ્યું હતું. ઉમરગામ તાલુકાના મહત્વના એવા નારગોલ બંદરનો વિકાસ કરવા માટે રૂપિયા 50 કરોડની જાહેરાત સરકાર દ્વારા કરવામાં આવી છે, પરંતુ મત્સ્ય બંદર માટે હજુ સુધી કોઈ કામગીરી શરૂ કરવામાં આવી નથી, જેના કારણે માછીમારોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ઉમરગામ તાલુકાના નારગોલ, ખતલવાડા, તડગામ, મરોલી, ફણસા સહિતના અન્ય ગામોના માછીમારોએ વલસાડ જિલ્લાના મત્સ્ય અધિકારીને એક આવેદનપત્ર આપી નારગોલ મત્સ્ય બંદરનો વિકાસ કરવામાં આવે તેવી માંગણી કરી હતી. મેં જિજ્ઞેશ સાગર, નારગોલ બંદરનો નિવાસી છું. હવે મેં નાના પાયા પર વેપારી કરું છું, મચ્છીનો લે વેચનો ધંધો કરું છું. જો મચ્છી બંદર આવે ને તો અમારા જે વેપારી છે ને અમને એક ફિક્સ ભાવ મળી જાય, કંપનીવાળો ભાવ આપે તો અમે એ હિસાબે માલ ખરીદીએ, અમને ફિક્સ ભાવ મળી રહે તો અમને બે પૈસા મળે છે. અમે અત્યારે માલ ખરીદીએ છીએ તો અમે લોકલ માર્કેટમાં વેચીએ છીએ, આજુબાજુની બોમ્બે છે, સુરત છે, એવી માર્કેટમાં માલ મોકલીએ છીએ, એમાં કોઈ ફિક્સ ભાવ રહેતો નથી તો અમને વારંવાર નુકસાન બી વેઠવું પડે છે. જો મત્સ્ય બંદર આવે તો અમે કંપનીમાં માલ નાખીએ તો કંપનીવાળા અમને ફિક્સ ભાવ આપે, અમને બે પૈસા ફિક્સ મળે છે. આમ આવી રીતે માલ વેચે તો અમને ગરીબ વારંવાર નુકસાની બી ખાવા પડતી છે. નારગોલ ખાતે હમણાં ઉત્તરાયણ કેન્દ્ર છે આપણું, અને ત્યાં જો મોટું બંદર બને તો આપણા જે ફિશરમેનો છે એમને ઘણી સુવિધાઓ મળી શકે. અને મારી જાણ મુજબ અગાઉ પણ અહીંથી જે તે અધિકારીઓ દ્વારા આગળ રજૂઆત કરી છે સરકારમાં કે અહીં મોટું બંદર નારગોલ ખાતે બને, અને હજુ પણ જો ફિશરમેનોની બધી સુવિધા માટે અહીંથી અત્રેની કચેરી તરફથી સરકારમાં આ બાબતે દરખાસ્ત કરવામાં આવશે, અને ફિશરીઝ ડિપાર્ટમેન્ટ તરફથી જે પણ લાભો મળતા હોય એ લાભો ફિશરમેનને મળી રહે એ માટે અત્યારથી દરખાસ્ત કરવામાં આવશે. માછીમારો દ્વારા અગાઉ રજૂઆત કરવામાં આવી છે, જે મારી જાણ મુજબ જે તે અધિકારીએ સરકારમાં રજૂઆત કરી જ છે અને ભલામણ રજૂઆત કરી છે. હજુ એનું કંઈક થયું નથી, છતાં પણ જો અત્યારે મને મારી પાસે રજૂઆત આવે છે માછીમારોની તો અત્રેથી અમે અમારી ભલામણ પોઝિટિવ રિપ્લાય મતલબ સરકારમાં કરીશું, અને જેમ બને તેમ આ સુવિધા ફિશરમેનને જલ્દીથી મળે એવા પ્રયત્ન રહેશે.